હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજનો અભ્યાસ પ્રકરણ નંબર 6, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. અગાઉના લેક્ચરોમાં આપણે ઘણા બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે, ઐતિહાસિક સ્થાનો વિશે, તેમજ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કર્યો હતો. પરંતુ અહીં સાંસ્કૃતિક વારસાના જે અગત્યના અને મહત્ત્વના દેશના સ્થળો આવેલા છે એના વિશે આપણે અભ્યાસ કરીએ, તો સૌથી પ્રથમ અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ છે. આ ગુફાઓ સહ્યાદ્રી પર્વતમાળા કોતરીને બનાવવામાં આવેલી છે. અહીં કુલ 29 ગુફાઓ છે. કેટલી ગુફાઓ? 29. અહીંની ગુફાઓ બે ભાગમાં વહેંચાયેલી છે. કેટલા ભાગમાં? બે ભાગમાં. એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજા નંબરે શિલ્પકલા આધારિત ગુફાઓ. આ ગુફાઓની શોધ ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જહોન સ્મિથે કરી હતી. કઈ સાલમાં? 1819માં. ચિત્રકલા આધારિત ગુફાઓમાં ગુફા નંબર 1, 2, 10, 16 અને 17 આ નંબરની જે ગુફાઓ છે, આ ગુફાઓના ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત કંડારવામાં આવેલ છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર પડે છે, એક ચૈત્ય અને બીજા નંબરે વિહાર. વિદ્યાર્થી મિત્રો, અહીં ચૈત્ય કોને કહેવામાં આવે અને વિહાર? ચૈત્ય એટલે કે બૌદ્ધ ધર્મના જે અનુયાયો ને ધર્મ પ્રચાર માટેનું સ્થાનક, અને વિહાર એટલે કે બૌદ્ધ ધર્મના ભિક્ષુક ગૃહોને રહેવા માટેનું સ્થળ. ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે અને બાકીની ગુફા વિહાર તરીકે ઓળખવામાં આવે છે. અજંતાની ગુફાઓમાં બૌદ્ધ વાસ્તુકલા અને ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્તમ નમૂના જોવા મળે છે. આ ગુફાઓ ચિત્રકલાના ઉત્તમ નમૂના સમાન વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો અજંતા ઇલોરાની જે ગુફાઓ છે, આ ગુફાઓ નિહાળવા માટે દેશ અને દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. સેકન્ડ નંબર એટલે કે બીજા નંબરની જો ગુફા હોય તો ઇલોરાની ગુફા. ઇલોરાની ગુફા એ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ છે. આ ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી 1000ના સમયગાળામાં થયું હતું એવું માનવામાં આવે છે. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. કેટલી ગુફાઓ? 34. એમાં ગુફા નંબર 1 થી 12 એટલે કે બૌદ્ધ ધર્મની, 13 થી 29 એટલે કે હિન્દુ ધર્મની, અને 30 થી 34 એટલે જૈન ધર્મની ગુફાઓ છે. ટૂંકમાં ઇલોરાની ગુફાઓમાં 3 ધર્મનો સમન્વય જોવા મળે છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાજકૂટ વંશના રાજાઓના સમયમાં થયું હોય એવું મનાય છે. અહીં હિન્દુ, બૌદ્ધ, જૈન આમ ત્રણેય ધર્મનો સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને અન્ય અલંકારિક અને કલાત્મક કોતરેલા સ્તંભો જોવા મળે છે. ઇલોરાની ગુફાઓમાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરાની ગુફાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર હોય
તો ત્યાંનું કૈલાશ મંદિર. આ કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ બનાવ્યું હતું, જે 50 મીટર પહોળું, 33 મીટર લાંબુ અને 30 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અને શિલ્પ અને સ્થાપત્યમાં આ મંદિર અજોડ માનવામાં આવે છે. તદ ઉપરાંત અહીં આ મંદિર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. કૈલાસ મંદિર અને તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભો સુશોભિત કરવામાં આવેલ છે. ત્રીજા નંબરની જો ગુફા હોય તો એલિફન્ટા. એલિફન્ટનો મતલબ ગુજરાતીમાં હાથી થાય. જુઓ, હાથી જેવા એક જ પથ્થરનો આકાર ધરાવતી ગુફા એટલે એલિફન્ટાની ગુફા. વિદ્યાર્થી મિત્રો, એલિફન્ટાની ગુફાઓ એટલે મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો ફિરંગી લોકો સૌ પ્રથમ આ ટાપુ ઉપર વસવાટ કરવા ગયા. ત્યાં તેમણે હાથી નિર્મિત પથ્થરની એક વિશાળ આકૃતિ જોઈ હતી. આ આકૃતિ જોઈ અને તેમણે તેનું નામ એલિફન્ટા આપ્યું હતું. અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખતા હતા. એલિફન્ટામાં કુલ 7 ગુફાઓમાં ગુફા નંબર 1 સૌથી ભવ્ય ગુફા છે, જેમાં ભગવાન શિવના 3 સ્વરૂપ બતાવવામાં આવ્યા છે, જેને ત્રિમૂર્તિ પણ કહેવામાં આવે છે, જેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં ગણવામાં આવે છે. ઈસવીસન 1887માં યુનેસ્કો સંસ્થાએ વિશ્વ વારસાની યાદીમાં આ સ્થળનો સમાવેશ કરવામાં આવેલ છે. હવે મહાબલીપુરમ. મહાબલીપુરમ સ્થાનક તમિલનાડુના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલ છે. તે ભવ્ય મંદિર અને સ્થાપત્ય અને રમણીય સમુદ્રના તટ પર આવેલ માનવામાં આવે છે. તદુપરાંત દક્ષિણ ભારતના પલ્લવ વંશના રાજાઓએ આ અતિ ભવ્ય સ્મારકોનું નિર્માણ કરેલું જોવા મળે છે. એમાં પલ્લવ વંશના શાસક નરસિંહવર્મનનું ઉપનામ મહામલ હતું અને તેણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, તેથી મહામલ પરથી મહાબલીપુરમ સ્થળનું નામ પડ્યું હોય એવું માનવામાં આવે છે. નરસિંહવર્મને મહાબલીપુરમમાં કુલ 7 રથ મંદિરો બનાવ્યા હતા અને હાલમાં 5 રથ મંદિરો હયાત છે અને 2 મંદિરો સમય જતાં સમુદ્રના પાણીમાં વિલીન થઈ ગયા હતા. અહીં આજુબાજુના ખડકોમાં બનાવેલા અન્ય મંદિરો પણ જોવા મળે છે. તેમાં ત્યાંનું ખાસ બાળકો ધ્યાન રાખે આકર્ષણ હોય તો હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને શિલ્પકલાનો અદ્ભુત નજારો જોવા મળે છે. તેમજ મહિષાસુરનો વધ કરતી માં દુર્ગાદેવીની મૂર્તિ પણ જોવાલાયક છે અને આપણને દિવ્યતાનો અનુભવ જોવા મળે છે. મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું ખૂબ જ બંદર હતું અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ જાણીતું બંદર માનવામાં આવે છે. આમ શિલ્પ અને સ્થાપત્ય, રમણીય દરિયો કિનારો અને બંદર હોવાના કારણે આ સ્થળ આજે પણ અતિ ભવ્ય મંદિર રહ્યું છે.
પાંચમા નંબરે પટદકલ સ્મારક સમૂહ. પટદકલ દખણના બદામીથી બદામીના ચાલુક્ય વંશના રાજધાનીનું નગર હતું. તે કર્ણાટક રાજ્યના બદામીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું છે. પટદકલ ચાલુક્ય શૈલીના સુંદર મંદિરોના લીધે ખૂબ જ જાણીતું છે. ઈસુની 7મી-8મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અહીં અનેક સુંદર અને ભવ્ય મંદિરો બન્યા હતા. અહીં મંદિરોના બાંધકામમાં ખાસ કરીને નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ જોવા મળે છે. આ બંને સ્થાપત્ય શૈલીઓ અહીંના મંદિરોની રચનામાં એકબીજાને પ્રભાવિત કરે છે અને પટદકલના મંદિરો પૈકી વિરૂપાક્ષ એટલે કે ભગવાન શિવનું મંદિર અતિ ખૂબ જ જાણીતું મંદિર માનવામાં આવે છે. આ ઉપરાંત શિલ્પ અને સ્થાપત્યનું અજોડ સ્થાન ધરાવતા સ્મારક હોય તો ખજુરાહોના મંદિરો. જો વિદ્યાર્થી મિત્રો, ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલ છે. ખજુરાહો ઈસવીસન 905થી 1050 સુધીના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોના રાજધાનીનું નગર હતું એવું મનાય છે. ચંદેલ રાજાઓએ અહીં કુલ એક સમયે 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું, પરંતુ આજે સમય જતાં અહીં 25 મંદિરો જોવા મળે છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીમાં બનેલા છે અને તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહમાં વિભાજિત કરવામાં આવેલ છે. અહીંના મંદિરોમાં મોટાભાગના મંદિરો શૈવ, વૈષ્ણવ અને જૈન મંદિરો જોવા મળે છે અને બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પકલા લગભગ સરખી જોવા મળે છે. શરૂઆતના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોના બનાવવામાં આવેલા છે. કયા પથ્થરોના? ગ્રેનાઇટ માર્બલ પથ્થરોના બનાવવામાં આવેલા છે. અને અહીં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ ઉપરાંત મંદિરના તોરણ એટલે કે દરવાજોમાં અલંકારિત શૈલીમાં સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ જોવા મળે છે. દેશ પ્રદેશના પ્રવાસીઓ આ મંદિરોની ખાસ કરીને વાસ્તુકલા, શિલ્પકલા, મૂર્તિકલા જોઈ અને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ બની જાય છે. ટૂંકમાં શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખજુરાહોના મંદિરો દેશ અને દુનિયામાં ખૂબ જ જાણીતા છે. 7મા નંબરનું ભારતનું અને ગુજરાતનું એકમાત્ર અરેશ્વરી ઓરિસ્સાનું એકમાત્ર જાણીતું મંદિર હોય તો કોણાર્કનું સૂર્ય મંદિર. બોર્ડની પરીક્ષામાં 100% પૂછી શકાય, અવારનવાર પૂછાયેલું છે. જુઓ, કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. તેનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હોય એવું માનવામાં આવે છે. અને અહીં કાળા પથ્થરોથી આ મંદિર જડવામાં આવેલ છે, તેથી એને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર મંદિરને 7 અશ્વ ખેંચી રહ્યા હોય અને સૂર્યના રથનું સ્વરૂપ આગવું એક અનુપમ અનુભૂતિનો અનુભવ કરાવે છે. આ રથનો આધાર મુખ્ય 12 મોટા પૈડા છે અને તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. પ્રત્યેક પૈડામાં 8 આરા છે અને દિવસના 8 પ્રહરનો શુભ સંકેત બતાવે છે. મંદિરમાં
दिव्य सांसारिक अने सजावट आम त्रणेय प्रकारना शिल्प छे। आ शिल्पो ओडिशानी 13मी सदीनी झांकी अने संस्कृतिनो आपणने अनुभव करावे छे। शिल्पकलानी दृष्टिए कोणार्कनुं सूर्य मंदिर प्रवासीओ माटे અને ઓરિસ્સાનો દરિયો કિનારો ખૂબ જ જાણીતો હોવાના કારણે દેશ અને દુનિયામાં ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે। આમ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર ખૂબ જ જાણીતું છે।